ઓકે, તો આજનો જે ટોપિક છે એમાં મારે જે નવું ફાઇન્ડ કરવાનું છે દેટ ઇઝ એફિશિયન્સી ઓફ ધ બોલ્ટ ઓર એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ. સપોઝ મને કોઈ કે એવું કીધું છે કે ફાઇન્ડ ધ એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ, રાઈટ? હું અહીંયા લખું છું. ક્વેશ્ચન છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ. તો એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ફાઇન્ડ થશે એ આજે શીખવાનું છે, રાઈટ? અને એના માટેની એક ફોર્મ્યુલા છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવા માટેની. એક જ મિનિટ લઈએ આપણે. એફિશિયન્સી ઓફ જોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ અપોન સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ. સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ મલ્ટીપ્લાય બાય 100, બીકોઝ ઇટ ઇઝ એફિશિયન્સી એટલે એ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું પડે, તો મેં 100 થી એને મલ્ટીપ્લાય કરેલું છે, રાઈટ? તો સર આ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ, સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ આ મારે કેવી રીતના ફાઇન્ડ કરવાનું? તો એના માટે અહીંયા લખું છું કે સપોઝ ફર્સ્ટ વાત કરું છું સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ. મારે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવો હોય તો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ કેવી રીતના ફાઇન્ડ થશે? પહેલું આ એ ફાઇન્ડ કરીશું અને આફ્ટર દેટ આની વાત કરીશું, રાઈટ? તો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલર વેલ્યુ ઓફ, સ્મોલર વેલ્યુ ઓફ ત્રણ વસ્તુ છે. એક છે શીયર કેપેસિટી ઓફ બોલ્ટ, યસ VDSB, સ્મોલર વેલ્યુ ઓફ શીયર કેપેસિટી ઓફ બોલ્ટ ઇન ધ બ્રેકેટ જેને આપણે ઓળખીએ છીએ VDSB આ નોટેશનથી, રાઈટ? સેકન્ડ છે બેરિંગ કેપેસિટી, બેરિંગ કેપેસિટી VDPB, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ અને એનો જે સિમ્બોલ છે દેટ ઇઝ VDPB, સોરી VDPB. એન્ડ થર્ડ છે એન્ડ TDN ઓફ પ્લેટ, સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, રાઈટ? અને એનો સિમ્બોલ છે TDN, રાઈટ? તો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવો હોય તો સિમ્પલ છે, VDSB, VDPB અને TDN આ ત્રણમાંથી જે પણ ઓછું હોય એ સ્મોલર વેલ્યુ મારે લેવાની. એ ત્રણમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય આ સ્મોલર વેલ્યુ ઇઝ નોન એઝ અ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ. ઓકે સર, શીયર કેપેસિટી ઓફ બોલ્ટ, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ એ તો ફાઇન્ડ કરતા અમને આવડે છે, આ TDN કેવી રીતના ફાઇન્ડ કરવાનું? કે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન આ મારે ફાઇન્ડ કરવું હોય તો એના માટેની ફોર્મ્યુલા હવે લખું છું. સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, રાઈટ? સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ
रप्चर ऑफ क्रिटिकल सेक्शन, तो आनी फॉर्म्यूला मारे फाइंड करवी छे, तो ये फॉर्म्यूला छे TDN इज इक्वल टू 0.9 इंटू AN इंटू FU अपॉन गैमा M1, राइट सर? आ फॉर्म्यूला हमारे याद रखवानी, तमे कशु जी ना याद रखो, तमे खाली आटलू याद रखो, IS 800 2007 पेज नंबर 32। ओके तो सर पेज नंबर 32 अने आ गामा M1 छे सर, गामा आया एटले तो पेज नंबर 30 पर जवानो मारे, एमाज बद्दु छे। ओके तो IS 800 ओपन करीशु अहीं, राइट? तो IS 800 2007 અને એમાં પેજ નંબર સર તમે હમણાં જ અમને કીધું છે પેજ નંબર 32, તો પેજ નંબર 32 પર જતા રહીશું, 33 છે અને પેજ નંબર 32 સર આવી રહ્યું, ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન સર, એટલે અમારે તો નામ પણ યાદ નહીં જ રાખવાનું, તમારે ખાલી પેજ નંબર 75 પેજ નંબર 32 આટલું યાદ રાખો તો પણ બોલ્ટેડ કનેક્શન આવી જશે, રાઈટ? જો પેજ નંબર 75 પર હતો શીયર કેપેસિટી ઓફ બોલ્ટ, બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ, અને પેજ નંબર 32 પર આવ્યો સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, અને એમાં પ્લેટ માટે છે, રાઈટ? જો મારી પાસે બે પ્લેટ હોય તો પ્લેટ માટે આ છે TDN ની ફોર્મ્યુલા સર, પણ એંગલ સેક્શન હોય સપોઝ, જેવું તમે અમને લાસ્ટ ટાઈમ સમજાવતા હતા, તો એંગલ સેક્શન હોય તો એના માટે અહીંયા ડ્રો કરેલું છે, જુઓ આયરો સિંગલ એંગલ, તો એના માટે આ ફોર્મ્યુલા, આ જ્યારે યુઝ કરવાની હશે ત્યારે હું સમજાવીશ ફરીથી પાછો, રાઈટ? સિંગલ એંગલ હોય તો, અત્યારના કેસમાં હમણાં પૂરતું આપણી પાસે પ્લેટ છે, તો પ્લેટની ફોર્મ્યુલા મેં લખી છે 0.9 ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1. ઓકે સર ફોર્મ્યુલા ચેક કરવા દો, 0.9 ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1. ઓકે સેમ ફોર્મ્યુલા છે સર, 0.9 એ તો કેલ્સીમાં છે જ મારી પાસે, ગામા M1 પેજ નંબર 30 પરથી મળશે, એકવાર બતાડી દો પેજ નંબર 30 પણ અમને, રાઈટ? તો પેજ નંબર 30 અને એમાં ગામા M1 અહીંયા છે જોઈ રહ્યો, ગામા M1, રાઈટ? અને ગામા M1 ની વેલ્યુ મને મળશે, ધેટ ઇઝ 1.25. ઓકે ડન સર, આ ફોર્મ્યુલામાં મને ગામા M1 ને 0.9 મળી ગયો. હવે બે વેલ્યુ અનનોન રહી છે, AN અને FU. AN કેવી રીતના અને FU કેવી રીતના મને મળશે તે સમજાવશો. તો FU આઈધર ઇટ ઇઝ બોલ્ટેડ અથવા પ્લેટ, તો અહીંયા AN હું કોના માટે આ ફાઇન્ડ કરું છું, આ બધી વસ્તુ હું કોના માટે ફાઇન્ડ કરું છું, પ્લેટ માટે.